ખેરગામ તાલુકાના નાંદાઈ ગામની હાઈસ્કૂલમાં ભણતો વિદ્યાર્થી વિજય બદાગીનું શંકાસ્પદ મોત નિપજવાની ઘટનામાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। કપરા તાલુકાના પીપલસેટ ગામ રહેતા વિજય ગણેશભાઈ નામના વિદ્યાર્થીનું નાંદાઈ ગામની સ્કૂલમાં શંકાસ્પદ મોત નિપજ્યું હતું, જો કે આ પ્રકરણમાં મૃતક વિદ્યાર્થીના પરિવારજોને હત્યાનો આક્ષેપ કર્યો હતો। આ અંગે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જો 7 દિવસમાં યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો કપરાણા બંધનું એલાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નાધાઈ ગામે હાઈસ્કૂલમાં ભણતા હતા, અભ્યાસ કરતા હતા, એમનું અપમૃત્યુ થયું છે। એમની લાશ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી મળી આવી છે ત્યારે આ મૃતકના પરિવારને ન્યાય મળે અને આની તલસ્પર્શી તપાસ થાય એના માટે ખેરગામ તાલુકાના મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે। અહીં આજે અમે કપરાડાના મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે અને 7 દિવસમાં જો એની યોગ્ય તપાસ કરીને અમને જો નહીં કહેવામાં આવે આગેવાનોને તો અમે 7 દિવસ પછી આ વિસ્તાર કપરાડાને બંધનું એલાન કરીશું, જેમાં આદિવાસી સમાજના તમામ સંગઠનો સાથે રહીને કપરાડા બંધ કરાવશે। કપરાડાના જે પીપલસેટ ગામના આદિવાસી આશાસ્પદ યુવાન ખેરગામ નાધઈ ગામમાં જે હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદરથી એમનો મૃતદેહ મર્યો છે એના માટે સમાજે પહેલેથી જ લડત ઉપાડી છે। કારણ કે અમારો મકસદ એક જ છે કે કંઈક ખોટું થતું હોય તો એને ન્યાય મળવો જોઈએ, એ ન્યાય માટેની લડાઈ છે। અને જો હજી સુધી ફોરેન્સિક લેબોરેટરીમાંથી રિપોર્ટ નથી આવ્યો એવું તંત્ર જણાવે છે, એટલા માટે આ કપરાડા મામલતદાર શ્રીને આજે આવેદનપત્ર આપીને એમને ચેતવણી આપી છે કે જો 7 દિવસની અંદર અમને સંતોષકારક જવાબ નહીં મળે તો 7 દિવસ પછી કપરાડા બંધનું એલાન આપવામાં આવશે અને અમે અમારા વિસ્તારના ધારાસભ્ય અહીંના આગેવાનોને સાથે લઈને નવસારી જિલ્લાના SPને પણ મળવાના છે, જરૂર પડે તો IGને પણ મળીશું અને જ્યાં સુધી આ છોકરાને ન્યાય નહીં મળે, એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે।